कस्तूरबा मोहनदास करमचंद गांधीना पत्नी छे। राष्ट्रीय सुरक्षित मातृत्व दिवस 2003 थी उजवणी करवामां आवे छे। कस्तूरबा अथवा कस्तूर मोहनदास गांधी 11 एप्रिल 1869 22 फेब्रुआरी 1944 जेमने प्रेम थी बधा ज बा कहता तेओ महात्मा गांधीना धर्मपत्नी हता। तेमना लग्न 13 वर्षनी उमरे थया हता। लग्न समये तेओ निरक्षर हता। बादमां गांधीजीए तेमने लगता वाचता शीखव्युं। कस्तूरबानो जन्म 11 एप्रिल 1869 थयो हतो अने तेमनुं मृत्यु 22 फेब्रुआरी 1944 थयुं हतुं। तेमनो व्यवसाय सर्वकार हतो। जीवन अने कवन। राष्ट्रपिता महात्मा गांधीना धर्मपत्नी कस्तूरबानो जन्म गुजरातना पोरबंदरमां 1 एप्रिल 1869 थयो हतो। मोहनदास करमचंद गांधी उर्फ गांधीजीना पोताना पत्नीने बा तरीके संबोधता એટલે કસ્તુરબા અથવા કસ્તુરબા તરીકે પ્રખ્યાત થયા। ગાંધીજીના સાથોસાથ કસ્તુરબાના જન્મને પણ તાજેતરમાં 150 વર્ષ થઈ ચૂક્યા છે। એમના પિતાનું નામ ગોકુળદાસ અને માતાનું નામ રસકુમારી હતું। માત્ર 13 વર્ષની ઉંમરે એમનું લગ્ન મોહનદાસ ગાંધી સાથે થયું હતું। ગાંધીજી કરતા ઉંમરમાં 6 મહિના મોટા હતા। વિવાહ સમયે કસ્તુરબાને અક્ષર જ્ઞાન ન હતું। ગાંધીજીના પ્રેમાગ્રહને લીધે કસ્તુરબાએ ભણવાની વ્યક્તિગત પ્રવૃત્તિ સહિતની અનેકવિધ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં પણ ખંભે ખંભો મિલાવીને સહકાર આપ્યો। ગાંધીજીએ કંઈ કેટલીક બાબતોમાં કસ્તુરબાને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા છે। સત્યાગ્રહના જે અહિંસક શસ્ત્રથી ગાંધીજીએ ભારતને સ્વતંત્ર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી એ સત્યાગ્રહના પાઠ અમને કસ્તુરબાએ જ ભણાવ્યા હતા। દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત દરમિયાન આઈ મહિલા સત્યાગ્રહીઓનું નેતૃત્વ પણ કર્યું હતું। 9 જાન્યુઆરી 1915 રોજ ભારત પરત આવ્યા પછી બાપુએ સ્થાપેલી સાબરમતી આશ્રમની વ્યવસ્થા બાએ જ સંભાળી હતી। ગાંધીજીએ નોંધ્યું હતું કે એમનામાં એક ગુણ સૌથી સારો હતો જે દરેક હિન્દુ પત્નીના ઓછાવત અંશે હોય જ। ઈચ્છા કે અનિચ્છાએ જાણે અજાણે મારા પછીઓ પર ચાલવામાં ધન્યતા અનુભવતા હતા। ગાંધીજીએ ભારતની સ્વતંત્રતા માટે જે કોઈ પણ આંદોલનો શરૂ કર્યા એમાં કસ્તુરબાએ પણ એક જ સજ્જ થઈ સૈનિક તરીકે ભાગ લીધો। દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા પછી ગાંધીજીએ સ્થાપેલી આશ્રમ અને એના રસોડાની જવાબદારી એમણે સ્વીકારી લીધી। સભા સરઘસમાં ભાગ લેવાને લીધે સહેલવાસ પણ ભોગવ્યો હતો। 9 ઓગસ્ટ 1942 ના રોજ ભારત છોડો આંદોલનમાં ગાંધીજીની સાથે 74 વર્ષની જે વયના કસ્તુરબા ને પણ પુનાની આગા ખાન જેલમાં બંદી બનાવવામાં આવી। ત્યાં એમનું સ્વાસ્થ્ય વધુ કથળ્યું હતું। આશરે 22 ફેબ્રુઆરી 1944 ના રોજ 75 વર્ષથી કસ્તુરબાનું અવસાન થયું। ગાંધીજી સાથેના 62 વર્ષના લગ્ન જીવનમાં કસ્તુરબા હંમેશા ગાંધીજીના મહત્વ સાથી અને પીઠબળ બની રહ્યા। ગાંધીજી કસ્તુરબાને કાયમ કહ્યા કરતા કે જો તમે જેલમાં મૃત્યુને પામશો તો હું માં જગદંબાની જેમ તમારી પૂજા કરીશ। ભારતની આઝાદી માટે જેમ ગાંધીજીના શબ્દો સાચા પડવાના હતા એવી જ રીતે કસ્તુરબાના જેલમાં અવસાન વિશેના શબ્દો પણ સાચા પડ્યા। બાના અવસાન સાથે જ બાપુએ એમનો સૌથી નજીકનો સાથી અને સંગ્રહાલય ગુમાવ્યું।